દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે. ઉદાહરણ નંબર 13.14 અહીંયા આપણને 10N23 તો આ 10NE23 છે નિયોન 10NE23 એનું ન્યુક્લિયસમાંથી નેગેટિવ બીટાનું ઉત્સર્જન થાય છે ને આ નેગેટિવ બીટા ક્ષયનું પહેલાં સમીકરણ લખો અને ઉત્સર્જન પામેલા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા લખો. આ બંનેના દળ આપી દીધા છે કે નિયોનમાંથી સોડિયમ બને છે એનું સમીકરણ. તો આપણે લખી દઈએ કે નેગેટિવ બીટા ક્ષયનું સમીકરણ બોલો કઈ રીતે લખીશું? બરાબર 10N23 એમાંથી શું ઉદ્ભવે છે? બીટા ઉદ્ભવે, એનો અર્થ શું થયો? -1E0 ઉદ્ભવશે. તો -1E0 ઉદ્ભવે છે અને એમાંથી એન્ટી ન્યુટ્રીનો ઉદ્ભવે છે અને ક્યુ. તો અહીંયા શું થશે? એક વધારો થશે. તો અહીંયા નિયોનમાંથી શું થઈ જશે? સોડિયમ. તો સોડિયમ એને જે કેટલા થઈ જશે? 11. અને અહીંયા તો 23 જ રહેશે, આપણે 23 લખીએ છીએ. અહીંયા મહત્તમ જે ગતિ ઊર્જા છે એ ગતિ ઊર્જા લગભગ અહીંયાથી આપણે પહેલાં ઊર્જા મેળવી લઈએ, ચલો દળ ક્ષતિ મેળવીએ પછી અન્ય વાત કરીએ. તો દળ ક્ષતિ ડેલ્ટા એમ બરાબર, તમે જાણો છો કે માસ ઓફ નિયોન પછી માઇનસ માસ ઓફ સોડિયમ, અને એમાંથી આપણે આને બાદ કરવું પડશે. એક ઇલેક્ટ્રોન છે ને, તો માઇનસ માસ ઓફ ઇલેક્ટ્રોન. આવા સમયે જેમ પોઝિટ્રોન વખતે બધાના ઇલેક્ટ્રોનના દળ બાદ કરતા હતા, અહીંયા ઇલેક્ટ્રોન વખતે બધાના ઇલેક્ટ્રોનના દળ ઉમેરીશું. અહીંયા આગળ તો ઉમેરીશું એટલે માસ ઓફ નિયોન પ્લસ આમાં કેટલા છે? 10 માસ ઓફ ઇલેક્ટ્રોન માઇનસ માસ ઓફ સોડિયમ. સોડિયમમાં કેટલા છે? પ્લસ માસ ઓફ 10 સોરી અહીંયા 11 માસ ઓફ ઇલેક્ટ્રોન લખીશું, ઇલેક્ટ્રોન, અને પછી માઇનસ માસ ઓફ ઇલેક્ટ્રોન. જો આ 10 છે, 10 ને આ 11 અને આ 11, એટલે આ નીકળી જશે 11માંથી. તો આપણને મળશે માસ ઓફ નિયોન માઇનસ માસ ઓફ સોડિયમ. તમને ખ્યાલ આવી ગયો હશે કે આ વાસ્તવમાં કઈ રીતે છે, કે આ 11 છે, આ માઇનસ ટેન જતો રહેશે. અહીંયા આપણે માઇનસ મૂકીશું તો માઇનસ ટેન જતું રહેશે અને પછી આ માઇનસ ઇલેક્ટ્રોન થશે, કારણ કે આ પણ માઇનસ થશે એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને -10 અને -11 એટલે આપણને આ જ રહેશે. હવે ડેલ્ટા એમ મેળવી લઈએ. માસ ઓફ નિયોન કેટલું છે? 22.9446 માઇનસ માસ ઓફ સોડિયમ 22.9877. બાદ કરી દો ડેલ્ટા એમ, બાદ કરો એટલે ખ્યાલ આવે. 0.004696 ન્યુમેરિકલી સોલ્વ કરો તો ખ્યાલ આવશે 4696 યુ. હવે અહીંયા જે ક્યુ છે, ક્યુ મૂલ્ય મેળવી લે. ક્યુ બરાબર શું થશે? ડેલ્ટા એમ સી સ્ક્વેર. ડેલ્ટા એમ 0.004696 ગુણ્યા
931.5 આનો સી સ્ક્વેર છે અને અહીંયા એમ ઇ વી અપોન સી સ્ક્વેર, સી સ્ક્વેર સી સ્ક્વેર કેન્સલ, તો ક્યુનું મૂલ્ય આપણે મેળવીએ કેટલું થાય, કેટલું થશે 4.375 એમ ઇ વી, 4.375 એમ ઇ વી. તો આ 4.375 એમ ઇ વી મળ્યો. હવે આપણે જે પ્રશ્ન છે ને, પ્રશ્નનું સમાધાન જરૂરી છે કે પ્રશ્નનું સમાધાન આપણે કઈ રીતે કરીશું. આપણને પૂછ્યું છે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી થાય. હવે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા મેળવવી છે, આપણે અહીંયા સમજાવી શકીએ કે આનું દળ વધારે છે આપણી પાસે. અહીં જે જનિત ન્યુક્લિયસ છે 11Na23 નું દળ ઘણું વધારે છે, તથા એન્ટી ન્યુટ્રીનો દળ રહિત છે. તો બધી જ ગતિ ઉર્જા કોને મળશે? અહીં ઇલેક્ટ્રોનને મળશે. અહીં બધી જ ગતિ ઉર્જા ઇલેક્ટ્રોનને મળશે. ઓકે, તો આ આપણો જવાબ થઈ ગયો.